Ay, papá. Ay, papá. Ay, papá. Ay, papá. દાદા આમ અંગીસર મને ઢોર ની ઘોડે મારો હોત અંગીસર હાથે મારવું પડે તને ખબર ના પડે ક્યારું નો કાંટા ઓય બાપા કેવું તો જોઈ ને મને પણ આઈ માં કહેવાનું ન હોય અને જમકો હું તને શું કહું છું એ મેડમ હું કયો હો યાર હું જાઉં છું બહાર દવા દેવા અને તું છે ને આની ધ્યાન રાખજે અને કોઈ દર્દી આવે ને એટલે મને ફોન કરી દેજે હા એ હા હા સારું ઓય બાપા ઓય બાપા આને સુવડાવી દીજે ઓય બાપા આ ભલે હું રાવી ના હોય પણ તમે ઘી નો શેરો બેરો કરીને ખવડાવજો બધું કપલાટ કરીને રાવી હો અને મેં તાર બેન કહી દીધું કામ હોય ને તો મને બોલાવી લેજો એમ નહીં આપણે મારી બહેને દવાખાને દેખાડવા ગયા ત્યારે ડોક્ટર સાહેબે શું કીધું હતું કે બે ત્રણ દિન ની ડિલિવરી ની વાર છે ને ધ્યાન રાખજો ખાસ યે અહીંયા કાઈ નો થાય હું રહી દીધા હે આ નો માને કોઈનું મંડો લીંદવા બીજું શું હોય ઘરે કાઈ કામ નથી હવે કઈક લેવડાવું તો ઓછું થાય હા હા મંડો લેવા મોટો મોટો ખ હે ને ઉંબરવા મંડો યે હા કેવડું મોટું ખર થઈ ગયું ડોવા ખર તો થઈ જાય ને ડોસી ખબર જ ન પડે ઈ તો વહુ ને તમને ખબર ન પડતી મારો શું વાત છે હવે
સાની મને એકર ઘર માં પૈસા નો હોય તો લોહી પી ગયા તમે બધા હવે પધેરું બહુત પેટ માં દુખે છે આ તો દુખે નો સાસ દેવા ઉતરા એટલું ખાટલા એટલે હવે સનારિયો આ દવાખાનું આવી ગયું હા અરે બાપા રે હાલો હાલો ઓ અરે બાપા હવે બા સાની મને આ દવાખાનું આવી જો હું ચેરું ની કરે છે ઓ બાપા એ પટાવાળા મેડમ હા બોલો ને સાજા મોટા મેડમ ઈ ગયા છે બારે દવા દેવા એમ ન બારે દવા દેવા જા આયા ખબર ન પડે કે દવાખાને મોટા મોટા કેસ આવતા હોય ફોન કરો ફટાફટ કા ડિલિવરી નો કેસ આવ્યો છે એ ભાઈ આ ઘર નથી દવાખાનું છે લે મારા હમુ પાવર કરો છો છે આ જો પેટ માં દુખે ફટાફટ ફોન કરો મારા હમુ સવાલ જ નહીં કરવાનો કોઈને હા મેડમ એક ડિલિવરી નો કેસ આવ્યો હે ફટાફટ આવજો ને લાવો લાવો મારી પાસે એ હાલો એ મેડમ બે ત્રણ દી પેલા ઓલી બેન દવાખાન લઈ નતો આવ્યો હવે ઈ જો ને ખપકાણી છે પેટ માં દુખે ફૂલમ ફૂલ હા તો તમે આવો ફટાફટ એ આવે છે કાપો ફોન ઓલા ભાઈ શું થયું છે ઈ ભાઈ કૂતરું કાઢી ગયું કૂતરું કાઢી ગયું તીમાં ધૂંધો થઈને પીડો લાગે શું થયું છે આ બેન ને હવે એમાં મેડમ ને તમને કઈ શું કેવું કયો લ્યો કાવરી એમાં એવું થયું મારા અહીંયા એક છે ને લોથરિયો સાહેબ લેવા આવ્યો હતો હા તે શું હતું તે અમે કપાલી સાહેબ જેવા ઉભી થઈ ને તે ખાટલે ખપગાણી લ્યો હા પણ તમે લોકો હાવ ટોર જેવા છો હજી આ બે દી પેલા દવા લઈ ગયા છો અને આ બેન ને હવે ડિલિવરી ની બે જ દી ની વાર છે તો તમે હાવ ટોર જેવા ધ્યાન રાખતા જ નથી હા પણ મેડમ હવે શું કરું ધંધો કરવો કે આની હોય હોય રખડું કયો લ્યો હા પણ થોડુંક કઈક કહેવાય અને મેડમ ખાટલા રાખતા હતા આવી રીતના ન હોય આ દરજી બધા આવી હેઠા બે હા પણ આ એક ખાટલો રહ્યો અ ભાઈ ઉતર હેઠો હાલ તું હેઠો આવું તો એને કરી ઇન્સાન માર દે આ બેન ને સુવડાવો એ એ ભાઈ મેડમ આને કાંઈક કયો સારી હાલે હમણાં મારી બે ઉપર ખપકાપ આંધો તું સોવે સુવડાવો આ મોયા સાઈડે ઉપાડ્યો ને આયા મારે તપાસવું હોય તો કેમ તપાસવું કા મેડમ શું તકલીફ છે હવે તકલીફ માં તો એવું છે આ તમારી બહેને છે ને પડવાના કારણે છે ને લોહીના ટકા ઓછા છે હા તો હવે મેડમ શું કરશું હવે છે ને આ બેન ને બે બાટલા ચડાવવા પડશે અને ઓપરેશન કરવું પડશે એ તો બાટલા ચડાવવા ચાલુ કરો કે મેડમ આ બાટલા તો ચડાવવાના જ છે અને હું તમને શું કહું હા શું પૈસા સાથે લાવ્યા છો મેડમ પૈસા માં તો એવું છે મારા બાપા ગોબરે ને માપા માગે છે ને તો એની પાસે લેવા ગયા એ હમણાં પૈસા લઈને આવતા જશે લગભગ પેલા આ 10,000 જમા કરાવો પણ મેડમ એમ નહીં તમે બાટલા બાટલા ચડાવવાનું ચાલુ કરો તમારા બાપા પૈસા લઈને આવે એટલે હું જમા કરાવી દઉં લ્યો હવે હાલી શું નીકળ્યા છો પૈસા વગર ઢોળાયા છો પૈસા દો નકર હું આ બેનનો હાથ નહીં ચાલુ હા મેડમ તમે મારા બાપ ભગવાન મારી બહેન હાથ કરી લ્યો ને બાપા ના ભાઈ ના એ કાંઈ નહીં થાય હાલો ઉપડો આને લઈને અને શું કીધું મેડમ એ મેડમ એ કઈ નઈ આ પડવાના કારણે છે ને ભાઈ ને પેટમાં હોજા સડી ગયા તો કે બાટલા સડાવે જશે મેં કે બાટલા સડાઈ ગયા ત્યાં પૈસા આવી જાય તો મને લંગરાય મને કે તારે બંધ લઈને ઉપર પૈસા વગર હું કે કઈ કરતી જ નથી હા તે વાંધો ને પૈસા જમા કરાવી દે અને બાટલા સડાવવાનું કહી જાય મેડમ હું રહું એ મેડમ હા શું હા તમે કેમ ને કેતા હતા ને પૈસા થશે કેટલા થશે પૈસા પેલા 10,000 જમા કરો અલ્યો 10,000 રૂપિયા જેટલા પૈસા થાય ને એટલા મને કીજો અને મારી બહેન છે ને પૂરેપૂરી સારવાર હરખી કરજો આ તે કાંઈ વાંધો નહીં જમકું હું તને શું કહું છું આ શું કહો મેડમ આને પેલા બે બાટલા ચડાવી દે હાલતા હું છે ને એક દુકાનનું ઇન્જેક્શન મારી દઉં હા એટલે ભાઈ તું હેઠો બે ને કરતો એક વાર મારી બહેને પેટમાં હોદા સડી ગયા છે સાઈડમાં રહે ને
આપણ તમારી માને કહેવાય ને આમ થોડા ચેટા ઉભા રે આવી રીતના હોય આવી રીતના આંધરા છો આપણ આને આને બધું કર્યું છે મેં કા કર્યું નથી આને ભટકાવો તો હવે આપણે હેઠો બેહતો વ્યવસ્થા કરો એ પણ એમને છે ને હવે 5-10 મિનિટ દુઃખ છે પછી મટી જશે આ.